આજે નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનું નખત્રાણા આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા આયુર્વેદિક સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, ડોક્ટર કુંદનબેન ગઢવી, ડોક્ટર મનીષભાઈ ત્રિવેદી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી, નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ, નીતિનભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઘટ્ટા, પ્રાગજીભાઈ અનમ, જાગૃતિબેન પલણ, મીનાબેન પલણ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શરદી તાવ ઉધરસના લક્ષણો ધરાવતા દર્દીઓ, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઈચ્છતા લોકો, કોરોના પછીની નબળાઈ, સૂકી ઉધરસ વગેરે દૂર કરવા માંગતા દર્દીઓ જેવા 110 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ડૉક્ટર કુંદનબેન ગઢવીએ જણાવ્યું હતું કે વર્ષોથી આપણા આદિકાળથી ચાલ્યું આવતું આયુર્વેદ દવા, જેનાથી અઠીલા દર્દો પણ દૂર થતા હોય છે અને આયુર્વેદિક દવાથી કોઈ પણ જાતની આડઅસર થતી નથી. સ્વાગત પ્રવચન કરતા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી લોહાણા સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે રાશનની કીટ, માસ્ક વિતરણ અને કોરોનાને લગતા ઉકાળો તથા આયુર્વેદિક દવાનો કાર્યક્રમ, હોમિયોપેથી કેમ્પ અને છેલ્લા બે વર્ષથી દર મહિનાની 6 તારીખ અને 17 તારીખના આંખનો કેમ્પ થતો હોય છે. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ લોહાણા સમાજ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે પણ લોહાણા સમાજ તરફથી કંઈ પણ જરૂર હશે તો લોહાણા સમાજ તરફથી સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ઠક્કર દ્વારા તથા આભારવિધિ પ્રાગજીભાઈએ કરી હતી.